नमस्कार विद्यार्थी भाइयों, धोरण 9 सामाजिक विज्ञान पाठ नंबर 16 आबोहवा एना विषय आज आपणे जोईए। आबोहवा नी जो वात करीए तो जेते प्रदेशनी लांबा समयगाळानी एटले के 35 वर्षथी वधु ऋतुगत एटले के शियाळो उनाळो अने चोमासानी जे परिस्थिति छे एनो सरेराश आपणे जे नक्की करवामां आवतुं जे आबोहवा जेने आपणे कही शकीए छीए के एनी सरेराश परिस्थिति केवी छे के सतत ने सतत शियाळामां के उनाळामां के चोमासानी अंदर लांबा समय 35 वर्ष के तेथी वधु समयगाळानी जे परिस्थिति होय ए परिस्थितिने आपणे आबोहवा कहीए छीए। ज्यारे हवामान ए तापमाननी टूंका गाळानी परिस्थिति छे, दैनिक छे। આજે આપણે કહીએ છીએ કે દરરોજના જે સમાચાર આવે એની અંદર હવામાન સમાચાર આવતા હોય છે કે આજનું હવામાન કેવું છે, તે ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે। તો આવી રીતે હવામાન એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ ગણાય છે। મોસમી પવનો એટલે શું? મોસમી પવનો ભારતની અંદર જોઈએ તો ઋતુ પ્રમાણે દિશા બદલતા પવન। ભારત એ દેશ કેવો દેશ છે? મોસમી પવનો ધરાવતો દેશ, ઋતુ બદલાતી હોય એવો દેશ છે। અને એટલે જ આપણે કહી શકીએ કે આ શબ્દ અરબી ભાષાનો મૂળ શબ્દ છે। મોસમ પરથી મોસમી પવનો શબ્દ ઉતરી આવ્યો છે। મોસમી પવનો અનુભવતા દેશો જોવા જઈએ તો એશિયા ખંડની અંદર ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર અથવા તો બીજું નામ એનું બર્મા પણ છે, પ્રમદેશ, જૂનું નામ પ્રમદેશ। તો આવી રીતે હવામાન જે છે એની અસર આપણે જોઈ શકીએ છીએ। તો આબોહવા એટલે શું અને હવામાન એટલે શું એનો અર્થ જો હવે ભારતની આબોહવાની વિવિધતા કેવી છે તો એ જોવા જઈએ તો ઋતુ પરિવર્તન જેમ જેમ થાય એમ આબોહવાની વિવિધતા આપણને જોવા મળે। ઋતુઓનું પરિવર્તન જોવા જઈએ તો સૂર્ય અને આ પૃથ્વી, તો સૂર્ય જે છે અને અહીંયા પૃથ્વી, તો પૃથ્વી પર આપણે બધા વસવાટ કરીએ છીએ અને આપણે સૂર્યની આસપાસ પૃથ્વી પરિક્રમણ કરે છે। પરિક્રમણ કરવું જેને કારણે જે પૃથ્વી જે છે એની ધરી 23.5 અંશ જેટલી નમેલી છે। પૃથ્વીની જે ધરી છે એ નમેલી છે અને એને કારણે 66.5 અંશનો ખૂણો બનાવી અને એક ખૂણો બનાવી અને ફરે છે, સૂર્યની આસપાસ એ ફરે છે। પણ આપણે સૂર્ય ફરતો એવું આપણને લાગે, કંઈક અલગ લાગે છે, આપણે આ વસ્તુને માનવા તૈયાર નથી। આપણે બધા વિચાર કરીએ કે કેમ આપણું ઘરની દિશા બદલાઈ જતી નથી। તમે ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરો છો, ટ્રેનમાં કે બસમાં તો બેઠા હશો ને, તો બસની અંદર મુસાફરી ધારો કે તમે કરી રહ્યા છો, તમે આમ બારીમાંથી નજર કરો તો રોડ ઉપર પણ દોડતું દેખાશે, વૃક્ષો આપણે દોડી રહ્યા છે, પરંતુ વૃક્ષો દોડી દોડી જતા એવો ભાસ થશે આપણને, વૃક્ષો દોડતા દેખાશે। તો એવું છે અહીંયા પૃથ્વી એક બસની જેમ આપણે અંદર ઉપર વસવાટ કરીએ છીએ અને સૂર્ય વૃક્ષોની જેમ સ્થિર છે, છતાંય સૂર્ય ફરે છે, સૂર્ય ઉગે છે, સૂર્ય આથમે છે। આપણે બધા એવું જ કહીએ છીએ, સૂર્ય ઉગ્યો, સૂર્ય આથમી ગયો, આ પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ। તો જે ઋતુ પરિવર્તન થવાનું કારણ એ છે કે જેમ જેમ પૃથ્વી ફરે છે તેમ સૂર્યના કિરણો એના પર ફરતા આવે છે, એટલે કે રાત અને દિવસ પરિક્રમણ જે આપણે કહી શકીએ, પરિભ્રમણ અને પરિક્રમણ, આ પરિસ્થિતિને કારણે ઋતુઓનું પરિવર્તન આપણે પરિક્રમણને કારણે જોવા મળે છે। તો સૂર્યના કિરણો જ્યારે આપણે કહીએ ને 22 ડિસેમ્બરનો જે સમયગાળો એવો હોય છે કે ઉનાળો, રોકાળનો જે વિસ્તાર છે પૃથ્વીના ગોળા ઉપર, જે
જે દક્ષિણનો ભાગ જે છે વચ્ચેનો ભાગ વિષુવવૃત્તનો ભાગ કહેવાય ઉપર કર્કવૃત્ત અને એનાથી ઉપરનો જે ઉત્તર ગોળાર્ધ આ તરફનો ભાગ ઉત્તર ગોળાર્ધ નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ તો દક્ષિણ ગોળાર્ધની અંદર જોઈએ તો અહીંયા સૂર્યના કિરણો સીધા પડતા હોય ટૂંકા પડતા હોય એટલે સીધા પડે તો એ ઉનાળાને અસર કરતા જ્યારે અહીંયા સૂર્યના કિરણો ત્રાસા લંબ કિરણો એટલે કે ત્રાસા પડતા હોય તો એ ઉત્તર ગોળાર્ધ જે છે એ ઉત્તર ગોળાર્ધની અંદર શિયાળો હોય આ એક પરિસ્થિતિનું સર્જન થાય છે તો પૃથ્વી ઉપર આપણે જોઈએ તો આ જે પરિસ્થિતિને કારણે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ ઉપર જે શિયાળો અને ઉનાળાની જે પરિસ્થિતિ આપણે જોઈએ છીએ વિષુવવૃત્તનો જે પટ્ટો હોય એના પર સૂર્યના કિરણો આમ પડે કે આમ પડે સીધા જ પડે છે સૂર્યના કિરણો આમ જોવા જઈએ તો વિષુવવૃત્તનો પટ્ટો જે છે વચ્ચેનો ભાગ ત્યાં શું થાય સૂર્યના કિરણો સીધા પડતા હોય જેને કારણે ત્યાં ગરમીનું પ્રમાણ વધુ હોય એટલે ઉનાળો હોય જે સૂર્યના કિરણો ત્રાસા પડતા હોય ત્યાં પરિસ્થિતિ સૂર્યના કિરણો ત્રાસા પડે એટલે કે સૂર્યપ્રકાશ ઓછો મળે એટલે શિયાળો થાય તો આ પરિસ્થિતિ ઋતુ પરિવર્તન થવાનું કારણ આ છે હવે આપણે જોઈએ કે આબોહવાની જે વિવિધતા જે જોવા જઈએ તો શિયાળાની અંદર ભારતની અંદર કશ્મીર અને જે ઉપરનો ભાગ ભારતનો નકશો તમને જોયો હશે બરાબર અગાઉ પણ નકશો મેં દોરી મોકલેલો છે ચિત્રમાં પણ નકશાની અંદર નકશાપૂર્તિમાં પણ જોજો ચોકડીમાં પણ આપેલો છે કે ઉપર તરફનો જે ભાગ કશ્મીર અને લેહ કશ્મીરમાં જે લેહ અને દ્રાસ નામનું સ્થળ આવેલું છે ત્યાં -45° તાપમાન નીચું જાય છે એટલું બધું નીચું તાપમાન જાય છે તો એ છે તાપમાનની પરિસ્થિતિ આપણે જોઈએ તો કેટલી છે એકદમ નીચી છે ઉનાળાની અંદર જોઈએ તો રાજસ્થાનની અંદર શ્રી ગંગાનગર અને અલવર આ સ્થળો એવા છે કે જ્યાં ઉનાળાનું તાપમાન 51° જેટલું ઊંચું જોવા મળે છે કેટલી બધી ગરમી કહેવાય આપણે અહીંયા ગુજરાતની અંદર 41 તો પણ કેટલી ઉકળાટ હોય છે બહુ તો પછી 45 સુધી જ જાય 41-42 સુધી એનાથી વધે નહીં છતાં એટલી બધી ગરમી જ્યારે ત્યાં રાજસ્થાનમાં શ્રી ગંગાનગર અને અલવરની અંદર 51°C ત્યાં માણસનું મોત થઈ જાય એટલી બધી ગરમી પશુ પક્ષીનો તો ત્યાં ભોગ લેવાઈ જાય ત્યાં એટલી ગરમી ત્યાં જોવા મળે છે ચોમાસાની જો વાત કરીએ તો ચોમાસાની અંદર મેઘાલયની અંદર ચેરાપુંજી અને કુશીનરમ નામનું સ્થળ છે ત્યાં દુનિયાનો સૌથી વધુ વરસાદ વાર્ષિક વરસાદ 1200 સેમીથી વધારે વરસાદ પડે છે અને પશ્ચિમ રાજસ્થાનની અંદર જોઈએ તો પશ્ચિમ રાજસ્થાન એટલે કયું ભારતીય મહામરુ સ્થળ અને એ વિસ્તારમાં ઓછો વરસાદ એટલે કે વાર્ષિક વરસાદ 10 સેમીથી 12 સેમી જેટલો જ પડે છે તો આ એક આબોહવાની આપણે શું કહીએ વિવિધતા જોવા મળે છે ક્યાંક ઠંડી વધારે હોય છે ગરમી વધારે હોય છે વધુ વરસાદ હોય છે ઓછો વરસાદ હોય છે આ બધી પરિસ્થિતિ મોસમી પવન જે દેશોની અંદર આ પવનની અસર થાય છે ત્યાં આપણને આ બધી પરિસ્થિતિ જોવા મળે છે જે આબોહવાની વિવિધતા આપણે કહી શકીએ કે કઈ અસર વર્તાય કે ત્રણ ઋતુ આપણને ઋતુઓ અંત ચાર છે પણ આપણે મુખ્ય ઋતુઓની અસર જો વર્તાતી હોય તો શિયાળો ઉનાળો અને ચોમાસું આવી અસર વર્તાય છે અત્યારે આપણને કઈ અસર વર્તાય છે હાલમાં આપણને કઈ અસર વર્તાય છે ઋતુમાં શિયાળો બરાબર ઠંડીની અસર બરાબર તો ઠંડીથી બચવા માટે આપણે એ પ્રમાણે કપડાં પહેરતા હોય સ્વેટર પહેરતા હોય રજાઈ કામળા ઉડતા હોય બરાબર ઉનાળો હોય તે પ્રમાણે કપડાં પહેરવા પડે ચોમાસાની અંદર વરસાદથી બચવા માટે છત્રી કે રેઇનકોટનો આપણે ઉપયોગ કરીએ એટલે ઋતુ પ્રમાણે પોશાકની અસર વર્તાય છે માનવ જીવન પર તો આપણે આ જે આબોહવાની જે
અંદર લોકો રહેતા હોય છે તો કાશ્મીર ની અંદર લોકો ને શિયાળા ની અંદર માઈનસ માં તાપમાન જાય છે તો કે અમે લોકો મરી જતા પ્રાણીઓ કે જીવજંતુ પણ એમને ટકવાની એ પ્રમાણે શક્તિ આપેલી છે ભગવાને જેવું સ્થળ એ પ્રમાણે ત્યાંનું માનવ જીવન ઘડાઈ ગયેલું હોય છે તો એ પ્રમાણે એ અનુકૂળતા કરી લેતું હોય છે ખોરાક પોશાક રહેઠાણ ધર્મ રીત રિવાજ આ બધા પર એની અસર જોઈ શકાય છે દરેક ઉપર એની અસર આપણે જોઈ શકીએ છીએ તો આબોહવાની જે અસરો જે છે વિવિધતાની અસરો આપણે જોઈ શકીએ છીએ એટલું જ નહીં કે જ્યાં મોટા ભાગે આપણે જોઈએ કે આબોહવાની જે અસર રૂપે ગાજવીજના તોફાનો એટલે કે ઘણી વખત આકાશની અંદર ચોમાસાનો સમય હોય ત્યારે આમ ગાજવીજ થાય જ્યારે આમ વીજળી આપણા ઉપર તૂટી પડતી હોય આકાશ તૂટી પડતું એવો અહેસાસ થતો હોય છે મકાન હોય તો મકાનો ધ્રુજી જતા હોય છે ઘણી વાર તો વીજળી પડે ને તો મોટા મકાનો ઉપર કે ડુંગર હોય ને કે વૃક્ષો ઉપર તો સળગી ઉઠે એટલી ખતરનાક વીજળી હોય છે ચક્રવાત હોય જે રહી હોય ઉઠતી હોય ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર ગરમ પટ્ટો જે આવેલો છે વિસ્તૃતનો ત્યાં ભયંકર તોફાનો સર્જાતા હોય છે આપણે કે વંટોળ સર્જાયો છે અને ટૂંક સમયની અંદર ગુજરાતમાં દરિયા કિનારે તોફાન આવી ચડશે અને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે હવામાન સમાચાર તક રેડિયો ટીવી કે મોબાઈલની અંદર આપી દે સમાચાર પત્રોની અંદર કે દરિયાની અંદર વંટોળ સર્જાયો છે ચક્રવાત કહેવામાં આવે છે આમ ચક્રવાત લેતો 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 ઉપર તરફ જાય આ ચક્રવાત લેતો ચક્રવાત જેમ પાણીની અંદર ભમરી હોય છે એવી રીતે પવનો પણ એવા ચક્રવાત હોય ગોળ ચક્રના લેતા લેતા ફરતા ફરતા ખસતા ખસતા જતા હોય અને એની ભયંકર અસર હોય જહાજોને પણ ઉટાઈ નાખે દરિયો તોફાની બને અને ક્યારેક તો જહાજો ને દરિયાકાંઠે લાંઘરી દેવા પડે છે એટલી ભયંકર અસર હોય છે ચક્રવાત કેટલી બધી તાકાત હોય છે એની અંદર જોર કેટલું બધું હોય છે તો પવનની જે ગતિ છે ચક્રવાત લેતા લેતા પવનો એની અસરો આપણે જોઈ શકીએ છીએ તો વિદ્યાર્થી ભાઈ બહેનો ભૂગોળની અંદર 16 ચેપ્ટરની અંદર આપણે આબોહવા હવામાન ઋતુનું પરિવર્તન કેવી રીતે થાય છે તે અને આબોહવાની વિવિધતા વિશે જોયું તમારે પીડીએફ ફાઇલની અંદર એની અંદર મોકલીશ એ નોટની અંદર તમારે લખી દેવાનું અને એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે અને પરીક્ષા માટે પણ તમે તૈયારી કરતા રહેજો અસ્તુ જય